બનાસકાંઠાના ડીસા તાલુકામાં શિક્ષણ સમાજને કલંકિત કરતી ઘટના બહાર આવી. ડીસા તાલુકાની રોબસ મોટી ગામની પટેલવાસ પેટા શાળાના આચાર્ય સામે નોંધાઈ શિક્ષિકાની પજવણી અને જાતીય સતામણીની ફરિયાદ. જેના પગલે શિક્ષણ વિભાગમાં ખળભળાટ વ્યાપી ગયો છે. શિક્ષકોના માથે ભારતના ભવિષ્ય ઘડતરની જવાબદારી છે, ત્યારે શિક્ષકો જ સમાજને કલંકિત કરી રહ્યા છે. જે શિક્ષણના ધામમાં બાળકોને ઉચ્ચ સંસ્કાર આપવાના હોય ત્યાં લંપટ આચાર્ય કરી રહ્યા છે મહિલા શિક્ષકોની પજવણી. રોબસ મોટી ગામની પેટા શાળામાં શિક્ષકાને શાળાના આચાર્ય દ્વારા જાતીય સતામણી અને પજવણી કરવામાં આવતી હતી. જે મામલે ડીસા રૂરલ પોલીસ મથકે આચાર્ય ઈશ્વર ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી આચાર્યને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાહેબ, બિલકુલ ખોટી ફરિયાદ છે. આવી કોઈ આક્ષેપો મારા પર મૂકવા છે, એકદમ વાહિયાત છે અને ખોટા આક્ષેપો છે. વહીવટી બાબતની અંદર ચર્ચા થઈ હોય અને એ બાબતની અંદર કોઈ અધિકે રાખી અને મારા ઉપર આવા ખોટા જે આક્ષેપો મૂકવામાં આવે છે એ તદ્દન ખોટા છે અને આવી કોઈ વાત બની જ નથી. મારું નામ ઈશ્વરભાઈ ચૌધરી. શિક્ષિકાએ મોટી રોબસ ગામના જે છે એમના જે સ્કૂલના આચાર્ય છે ઈશ્વરભાઈ સગરામભાઈ ચૌધરી કરી, એઓને વારંવાર અગાઉ પણ એમને છેડતી અને પરેશાન કર્યા હોવાની એમની રજૂઆત અનુસંધાનમાં એમની એક ફરિયાદ દાખલ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી હતી અને એ જ ગુનાના અનુસંધાનમાં આજે એ સંબંધિત જે આચાર્ય છે એમની આજે ઈશ્વર સગરામભાઈ ચૌધરી એમની આજે ધરપકડ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે સંજય સિંહ રાઠોડ, ડીસા.